વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ મોર્નિંગ ફરી આપ સૌ તમામ માન મિત્રોનું જવાહર નવોદય વિદ્યાલય ના ઓનલાઈન ક્લાસ ની અંદર સ્વાગત છે તમામ માન મિત્રોને ફરીથી હાર્દિક સ્વાગત કરતા આપણે જણાવીએ કે આપ સૌ માન મિત્રો નવોદય વિભાગ ની તૈયારી કરી રહ્યા છો અને એની અંદર વિભાગ ગણિત આપણે સમજી રહ્યા છીએ ગણિત વિભાગમાં પણ આપણે ગણિતને ખૂબ સારી રીતે શીખવા માટે તમામ બાળકો બેઝિક મેથ સમજે છે બેઝિક મેથમાં પ્રકરણ 7 આપ સૌ બાળકો અત્યારે શીખી રહ્યા છો પ્રકરણ 7 નું નામ છે ભાગાકાર કરતા શીખીએ અને આજે આપણે ભાગાકાર કરતા શીખીએનો ભાગ 4 સમજવાનો છે 1 થી 3 ભાગ આપ સૌ બાળકોએ ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો છે અને 1 થી 3 ભાગની અંદર ભાગાકારના દાખલાઓ ખૂબ સરસ રીતે ગણ્યા પણ છે અને ઘણા બધી બાળકોને ખૂબ સરસ રીતે આવડી પણ ગયા છે અમુક બાળકો હજી થોડી ઘણી ભૂલો કરે છે એ ભૂલો સુધારવાની છે અને ભાગાકારમાં જ્યાં પ્રકારની ભૂલો પડે છે એ પ્રકાર વધારે તમે પ્રેક્ટિસ અથવા વધારે દાખલાઓનો મહાવરો કરશો એટલે તમને જે ભાગાકારમાં ભૂલ પડે છે બાળકો એ નહીં પડે હા ચારથી આપણે શરૂઆત કરીએ દરેક બાળક પોતાના બુકની અંદર સી ડબલ યુ એટલે ક્લાસ પર 26/6/2021 એવું લખી નાખશે અને અહીંયા લખેલી સૂચના જે દરોદા પ્રદર્શિત છે એ પ્રમાણે આવે છે નીચે આપેલા ભાગાકારના દાખલા ગણી ભાગફળ ભાજક ભાજ્ય અને શેષ જણાવો પેલો દાખલો એવો જોઈએ છે બાળકો ચલો જે રકમ ભેટ કરો છો બધા બાળકો રકમ વાંચવાની છે કેટલી છે બોલો બધા સરસ 5281 ભાગ્યા 12 આજ સુધી દરેક બાળકો હતા એમાં આપણે શું કરતા હતા તો કે અત્યાર સુધી આપણે દાખલા જોયા એમાં આ ટાઈપનું હતું કે ભાજક છે એ 1 થી 10 ના વર્ગમાં ઘડી આવતા 7 તો ઓછી કોઈને લેતો છે તો કે નંબર 5 ના ઘડી નંબર 6 ના મતલબ કે 1 થી 10 સુધીના ઘડી આવતા આજે તમે એ જોઈ શકો છો કે કેટલા મને ભરી લેતો છે 12 નો ભરી લેતો કારણ કે આજે આપણે જો 52 ન આવે તો 52 થી
12 ના ઘડિયો ક્યાં સુધી બોલશું તો આપણે અહીંયા મૂકી શકાય 52 થી વધવા જોઈએ કે કારણ કે 12 ના ઘડિયાની અંદર 52 સંખ્યા આવતી નથી તો 52 થી વધી ન જાય ક્યાં ઘડિયો આપણે રાખી દો બધા વિચારો તો વિચાર કરો ક્યાં સુધી ઘડિયો બોલશું મારી 12 12 થી 52 કેટલા નાના છે 12 એ 24 24 પણ 52 કરતા નાના 12 પણ 36 36 પણ 52 કરતા નાના 12 4 48 48 પણ 52 કરતા નાના 12 5 60 તમે જોઈ શકો છો મને 60 મૂકી તો 52 કરતા 60 તો કેવા થઈ જશે મોટા મતલબ કે અહીંયા સુધી બધું બનવાનું તો એને આગળ વધ્યો આપણે અટકી જશું ઓકે ચાલો યાદ આવી ગયું શબ્દ 12 કરતા सेम दाखला आपने गई काले भाग 1 के क्रम में लेते रहा एनी से दाखला से मात्र ये घड़िया से लिखी आ छे कुछ कोसो में बात नहीं 12 4 अल्फा के ध्यान से बोल सु 4 में बोल क्या बोल सु 12 4 में बोल 4 जैसे ઓકે બાળ મિત્રો 12 ઘડિયાળની અંદર પાંચ નાના હતા તો પાંચ સુધી ઘડી બોલી શકાય છે એટલે બે અંકો ભેગા કર્યા એટલે 12 અંકો શોધવાના હતા અને 12 5 60 વધી જશે એની પહેલા આવે છે 12 4 48 હવે તમે સમજી શકો છો બાળ મિત્રો કે આપણે 52 12 4 48 અહીંયા મૂકી દીધા હવે શું કરશું ચાલો બધા બાળ મિત્રો બોલજો ઘરે શું કરશું આપણે વેરી ગુડ 12 ઓકે ભાજ્ય ભાજક પાછળ છે ચાલો લખી દઈએ બાળકો ભાજ્ય કેટલા છે
740 शेष ओके एक आ प्रमाणे बार मित्रों भांगाकार ना दाखला देवाना थशे कशु अवगत नथी तमने थशे के 11 ना गणी आवेने छे तो शुं करशो समझाशे तमने आ तो बहु मोटा गणिया कहेवाय बार मित्रों कशु अवगत नथी तमे प्रेक्टिस करशो વારંવાર દાખલા લખશો દાખલો લખશો ત્યારે ભૂલ પણ પડશે તો ભૂલ પડે તો કોઈ પણ બાળક છે એ પેલા તો નિરાશ થાય એક વાર બે વાર ત્રણ વાર તમે આ દાખલો બોલો છતાં પણ દાખલો તમને ન આવડે તો કોઈ પણ બાળકે નિરાશા અનુભવવાની નહીં અને મારે નથી કરવું એમ કરીને બુક ને પેન ને પેન્સિલ બધું બંધ કરીને બે મિનિટ બંધ કરી દેવાનું રમવા જતું રહેવાનું નથી હંમેશા માટે જ્યાં સુધી ન આવડે બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર પ્રયત્ન કરો પ્રયત્ન કરશો એટલે તમને દાખલો આવડી જ જશે અને એક વાર આવડી જશે પછી બીજી વાર તમારે એટલા પ્રયત્ન કરવા નહીં પડે માની લો કે તમે આ દાખલો નથી આવ્યો તમે આ દાખલો કરવા માટે છ વાર દાખલો પ્રયત્ન કર્યો છ વાર સુધી પાંચ વાર તમને ભૂલ પડી છઠ્ઠી વાર માં દાખલો તમને આવડી ગયો તો હવે પછી જે દાખલો છે આમાં તમે છ પ્રયત્ન કર્યા નહીં તમને આવ્યો આ દાખલામાં તમારે છ પ્રયત્ન કરવા પડશે નહીં આ દાખલો તમને માત્ર ને માત્ર બે થી ત્રણ પ્રયત્નમાં જ આવડી જશે આ દાખલામાં બે થી ત્રણ પ્રયત્ન કરવા પડશે એના પછી નો દાખલો છે એમાં માત્ર એક બે પ્રયત્ન કરવા જ પડશે અને પછી ના દાખલા ની અંદર માત્ર પેલા પ્રયત્નમાં દાખલો આવી જશે શરૂઆત મહત્વ ને અહીંયા જશે અહીંથી નિરાશ થવાનું નથી અહીંયા જો તમે નિરાશ થઈ ગયા તો તમે આગળ જઈ શકવાના નથી હંમેશા માટે દરેક બાળક પેલા શીખી લે કે મેં જે મને સાહેબ માર્ગદર્શન આપે છે ઓનલાઈન એ પ્રમાણે હું કામ કરું છું મારા દાખલાનો જવાબ લઈ આવે ત્યાં સુધી હું જગ્યાએથી ઊભો થઈશ નહીં પછીના દાખલામાં આને કરતા ઓછા પ્રયત્ન કરવા જ પડશે અને ઓછા પ્રયત્નમાં પછી અંતે આપણને ફટાફટ જવાબ આવી જશે સમજી ગયા બાદ મિત્રો આ વાત દરેક બાળક પોતાના મગજની અંદર ઉતારે નેક્સ્ટ આગળ જોઈ દાખલો આ દાખલો સમજાઈ ગયો છે બધાને વેરી ગુડ શા માટે ઘડીઓ કેટલા હતો 12 12 ના ઘડીઓમાં 5 સુધી નો સમય એટલે બે અંક આપણે ભેગા કર્યા હતા 12 તો શું કરશો આપણે
15 એક 15 તો 35 કરતા 15 નાના છે 15 બે 30 30 પણ 35 કરતા નાના છે 15 3 45 45 તો કેવા છે બાળક તો તમે સમજી શકો છો કે 35 કરતા 45 મોટા થઈને આપણે અહીંયા સુધી ગણ્યો બોલવાનો નથી એને આગળ સુધી ગણ્યો બોલવાનો શું છે 15 બે ચાલો બાળકને ગણ્યો આપણે બોલી લીધો ચાલો શું શું પર 9 ટકા પૂછાય એ ટકા પૂછું એ તમારે મને કહેવાનું છે 15 ના ગણ્યામાં 35 શોધવાના હતા 15 3 45 વધી જાય ગણ્યો 15 2 3 સુધી બોલવાનું છે તો ઉપર કેટલા પૂછું નીચે કેટલા પૂછું બાળ મિત્રો બોલો બધા ફટાફટ ઉપર કેટલા પૂછું 2 વેરી ગુડ નીચે કેટલા પૂછું 3 ફરી એની શું કરશું બાળ મિત્રો બાદબાકી એ તો સરળ છે 5 માં 0 છે જો 5 3 માં 3 એટલે 0 ઓકે હવે શું કરશું કે તમે જોઈ શકો છો કે 5 કરતા 15 કેવા છે નાના છે છે ને નાના બાળકો ઓકે તો બાજુમાંથી કોઈ અંક હોય ઉતારવો પડે ને કોનો અંક ઉતારવાનો રહેવો 7 57 થઈ ગયા ફરી પાછું 15 ના ઘડિયામાં 57 થી વધી ન જાય એનું ધ્યાન રાખવાનું ચાલો જલ્દી જઈએ 15 એ 15 57 કરતા નાના 15 બે 30 30 પણ નાના 15 3 45 45 પણ નાના 15 4 60 15 4 60 60 ના એ મૂકો બાજુ તો 57 કરતા ઘણી મોટી સંખ્યા છે તો અહીંયા સુધી ઘડ્યો બોલવાનો નથી પણ આગળ સુધી ઘડ્યો બોલવાનો રહેશે 15 3 45 ચાલો બાજુ તો ઉપર કેટલા મૂકશું ને અહીંયા કેટલા મૂકશું ચાલો બોલો બોલો બધા તો કે સાહેબ ઉપર મૂકશું 15 3 3 મૂકશું ઉપર નીચે મૂકશું 45 પછી ફરી પાછી પાંચ બાકી કરશું 7 માં 5 જાય તો 2 5 માં 4 જાય તો 1 0 નો 0 તમે સમજી શકો છો કે 15 કરતા 12 નાના છે હવે કોઈને નીચે ઉતારવાનો અને 7 મૂકી ગયા હવે કોઈને ઉતારવાનો નહીં બાળકો તો 5 તો કેટલા થઈ ગયા 125 ફરી આગળ લખવો પડશે એ ભૂલ હતી તો કોણ બાળકી તો હું સુધારી દઉં છું 15 6 90 15 7 105 15 8 120 ઓકે સરું સીધો હોય લખી આગળ લખો પણ આપણે 15 ના ઘડિયામાં કેટલા શોધશું તો કે 15 ના ઘડિયામાં 125 થી વધી રોજ આવી ગયા નાખશું પછી આગળ લખી નાખશું 15 9 135 તો 15 10 150 જરૂરિયાત નથી એટલે આગળ ભર્યો લખો ચાલો 15 ના ઘડિયામાં કેટલા શોધવાના છે 125 તો 15 એટલે 15 એટલે નાના કહેવાય 125 કરતા 15 બે 30 એ પણ નાના કહેવાય 15 3 45 એ પણ નાના કહેવાય 125 કરતા 60 પણ નાના 75 પણ નાના 90 પણ નાના 105 એ પણ નાના કહેવાય 125 કરતા 120 એ પણ નાના કહેવાય 135 અને 135 નું બાળ મૂકો એ તો કેવા દેજે મોટા થઈ 15 9 135 એ 125 કરતા મોટા છે તો અહીંયા સુધી ગણ્યો બોલવાનો નથી એની આગળ આપણે અટકી જવાનું છે ચાલો આપણે ગણ્યો બોલવાનું છે 15 8 120 હવે બાળકો ઉપર કેટલા મૂકશું નીચે કેટલા મૂકશું બોલો જે બધા ઘડિયો ક્યાં સુધી ગયો 8 સુધી ઉપર મૂકશું 8 15 8 કેટલા થયા 120 નીચે મૂકશું 120 અને બાદબાકી કરશું બાદબાકી તો સરળ છે 5 માં 0 એટલે 5 બે માંથી બે જાય જીરો એક માંથી એક જાય જીરો બીજું જીરો તમે જોઈ શકો છો કે 15 કરતા 5 કેવા છે નાના છે હવે કોકને નીચે ઉતારવા છે તો નીચે ઉતારવા માટે સંખ્યા રીતે આપણે પાસે બાર મિત્રો છે સંખ્યા અહીંયા તમે છે કે 5 લાસ્ટમાં આવે ઉતાર લીધું અને 5 સે નાના કહેવાય તો આપણો જવાબ અહીંયા પૂરો થઈ છે ઘણા બાર મિત્રો શું કરે છે તમને કહું છું કે અહીંયા 5 લઈને તો ફરી પાછા 0 ના બાર મિત્રો ઉપરથી કોઈ સંખ્યા ઉતાર અહીંયા એક ઉતાર ને ભાગ નથી થતો એટલે શૂન્ય મૂકવું પડે આ 5 ઉપરથી ઉતાર્યા ને આ 5 તો શું કહે બાદ બાદ ભર્યા બાદ બાદ સંખ્યા કરવાનું તમને કોસ દેખાય છે તમને 0
શું આ નીચે 1736 ફરી શું કરશું બાદબાકી અહીંયા તમે સમજી શકો છો એકવાર ગણ્યો ગણ્યો બે વાર 72 ગણ્યા પછી 78 ગણ્યા ત્રણ વાર ગણ્યો ગણ્યો એટલે ત્રણ વાર બાદબાકી થશે બાદબાકી 0 એ 0 હવે તમે સમજી શકો છો બાદબાકી બાદબાકી કરી દીધા ઉપરથી તમે સમજી શકો છો બાદબાકી કરતા જવાબ શેષ કેટલી બધી 10 એ હજક કરતા નાની છે ઉપરથી કોઈ વખત આપણે ઉદાહરણ છે તો અંક તો કોઈ છે જ નહીં તો આપણો જવાબ આવી ગયો ચાલો ભાજ્ય ભાજક ભાગ કરો ભાજ્ય કેટલા છે ભાગ મિત્રો 7286 ભાજક કેટલા છે 70 ભાગફળ કેટલા આવ્યા 488 અને શેષ કેટલી વધી 10 આ પ્રમાણે દરેક બાળક મિત્રો ચાર ગ્રામ વાળી એકમ દશક 16000 એટલે 1000 સુધીની સંખ્યા અંદર લખવાની રહેશે અને ભાજક તરીકે 11-20 નો કોઈ પણ ગણ્યો મૂકવાનો રહેશે અને પછી ભાગાકાર કરવાનો રહેશે જેથી આપણે ભાગાકારની ખૂબ સરસ રીતે તૈયારી કરી શકીએ અને ભાગાકારના દાખલામાં તમે સમજી શકો છો કે જે આપણે ક્લાસ શરૂ કર્યા હતા ભાગાકારના આ પ્રકરણ સર ભાગાકાર કરતા શીખીએ જ્યારે શરૂઆત કરી ત્યારે બાળમિત્રો તમે બધાને ખ્યાલ છે કે ભાગાકારના દાખલામાં બધાને બહુ જ ભૂલ પડતી પણ દરેક બાળકે પોતાના પ્રયત્નો ખૂબ સારા કર્યા અને ખૂબ સારા પ્રયત્નો કરવાના લીધે આજે ભાગે ચાર ત્યારે સમજાવ્યું છે ત્યારે બધા બધી ઘણા બધી બાળકો છે એને ભાગાકારના દાખલા ખૂબ સરસ રીતે આવડે છે એમાં તમારી મહેનત ખૂબ જ સરસ છે તો એ તમે દરેક બાળકને હું અભિનંદન આપું છું કે દરેક બાળક હું જે સમજાવું છું એ પ્રમાણે કામ કરે છે અને સાથે સાથે એના વાલીને પણ અભિનંદન આપું છું કે એના વાલી આ વિડીયો જોઈ છે વિડીયો જોઈને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરે છે અને પોતાના બાળકને સમજાવે છે તો આ તમામ વાલીને પણ હું અભિનંદન આપું છું કે તમે બધા જ તમારા બાળકના અભ્યાસની ચિંતા કરો છો ચિંતા ખાલી કરવાના કરતા એને તમે એને મદદ કરો છો અને સમજાવો કરો છો એને લીધે શું કરે છે કે અમારા માર્ગદર્શનની નીચે તમારા માર્ગદર્શનની નીચે બાળક ઘણું બધું આગળ જાય છે તો ફરીથી તમામ બાળ મિત્રોનો હું આભાર માનું છું કે વિડીયો ખૂબ સારી રીતે જોઈ છે એના વાલી મિત્રોનો પણ હું આભાર માનું છું કે પોતાના બાળકને પોતાનો સમય કાઢી અને અભ્યાસ માટે સલાહ અથવા માર્ગદર્શન આપે છે આ રીતે બધા બાળકો ખૂબ સરસ રીતે શીખતા રહેજો અને આગળ વધતા રહેજો આજનો વિડીયો અહીંયા પૂરો છે થેન્ક યુ